નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલો સબ જેલનો કાચા કામનો કેદી વચગાળાના જામીન મળ્યા બાદ ફરાર થઈ જતા નવસારી એલસીબી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા નવસારી જિલ્લાના ફરારી પેરોલ ફ્લો જમ્પ અને આરોપીઓને પકડી પાડવા માટે નવસારી એલસીબી પીઆઈ વિજય જાડેજાને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે અંતર્ગત નવસારી એલસીબી પીઆઈ વિજય જાડેજા, પીએસઆઈ આરએસ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ ભરતસિંહ અને કોન્સ્ટેબલ દિગ્વિજય રવજીની એક ટીમ બનાવી ટેકનિકલ સોર્સના માધ્યમથી આવા આરોપીઓને ઝડપી પાડવા માટેની તપાસમાં હતા. તે દરમિયાન કોન્સ્ટેબલ લાલુસિંહ ભરતસિંહ અને દિગ્વિજયસિંહને મરોલી પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલા અને નવસારીની જેલમાં કાચા કામના કેદી તરીકે વચગાળાના જામીન મેળવી ફરાર થઈ હાજર ન થનાર મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સાંધવા તાલુકાના સુમનિયાવાડ ખાતેના ગેદરિયા ફળિયામાં રહેતો સીલદાર કર્મસિંહ ચૌહાણ સુરતના કાપોદ્રા ખાતે આવેલા ભરવાડ ગલીમાં રહે છે તેવી બાતમીના આધારે નવસારી એલસીબી પોલીસે સુરત ખાતેના તેના ઘરે રેડ કરી આરોપી સીલદાર ચૌહાણને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી.